જામનગરમાં જાહેર માર્ગો પર યેનકેન પ્રકારે થયેલા દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। કમિશનરના આદેશ પછી આ મુદ્દે એસ્ટેટ શાખા દોડતી થઈ ગઈ છે। ખાસ કરીને જીજી હોસ્પિટલ, લાલ બંગલા જેવા વિસ્તારોમાંથી દબાણો હટાવવા કવાયત હાથ ધરવામાં આવી છે। જામનગરમાં વિવિધ વિસ્તારોમાં જાહેર માર્ગો પર રેકડીવાળાઓ તથા પથારાવાળાઓને કારણે દબાણો થતાં ટ્રાફિકની સમસ્યા ઉદભવે છે, જેને દૂર કરવા તંત્ર દ્વારા છેલ્લા થોડા દિવસથી સતત કાર્યવાહી કરવામાં આવતા વિપક્ષી કોર્પોરેટર રચનાબેન નંદાણીયા આ મુદ્દે રેકડી ધારકોનો પક્ષ રજૂ કરી તેમની રોજીરોટીને અસર ન થાય એ રીતે વૈકલ્પિક વ્યવસ્થા કરવા કમિશનરને આવેદન પાઠવ્યું હતું। રચનાબેન તેમના જાણીતા આક્રમક અંદાજમાં જોવા મળ્યા હતા। આજે જે રેકડી વાળાને નોટિસ પડી હતી અને એવા રેકડી વાળા કે જે ખરી રીતે ટ્રાફિકને ન ચડતું નથી, જેમ કે સુમેર ક્લબની સામે પાટિયું લઈને ચશ્મા ને પટ્ટાવાળા ઉભા રહી છે, પંચોટી સાહેબ પાસે ઉભા રહી છે, એ લોકો જિલ્લા પંચાયત પાસે જ્યાં બધા અધિકારીઓ મોટા મોટા નીકળે છે એને આ રેકડીઓ નથી નડતી, અહીંયા સીટ કવરનું કામ કરે છે। તો આવા બધા લોકોને નોટિસ આપી અને એ લોકોની છેલ્લા ચાર દિવસથી રેકડીઓને પથારા બંધ કરાવડાવ્યા છે। આજે કમિશનર સાહેબને આવેદન દીધું છે કે તમે એક ઓરથી પીએમ સાહેબના યોજના હેઠળ તમે રેકડી અને 10-10 હજારની લોન આપો છો, એક સાઈડથી રેકડીઓ આપો અને બીજી સાઈડથી તમે રેકડીઓ હટાવી લ્યો છો, એટલે આવનારા 2 દિવસ કે 4 દિવસની અંદર જો આ લોકોની રેકડીઓને પથારા ચાલુ નહીં કરાવે તો અમે કોર્પોરેશનમાં ગાંધીજીના માર્ગે આંદોલન કરશું। કાલાવડના ખરેડી ગામના શિવ મંદિરે રાત્રિના સમયમાં તસ્કરો ત્રાટક્યા હતા। તસ્કરો શિવલિંગના થાળામાંથી 2 કિલો ચાંદી ઉખેડી ચોરી ગયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે। પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। સીસીટીવી ફૂટેજમાં અમુક શકમંદો જોવા મળ્યા છે।